નમસ્તે ફ્રેન્ડ્સ તો આઈપીસી માટે ત્રીજો વિડીયો છે આગળ આપણે એકથી લઈને નવ્વાણું સુધીમાં જે મહત્ત્વની કલમો છે એની ચર્ચા કરી આજે નવ્વાણુંથી આગળ જેટલી પણ મહત્ત્વની કલમો છે એને જોવાનો પ્રયત્ન કરીએ બટ જો તમે જલ્દી જ આ જ ભરતીમાં સિલેક્ટ થવા માંગતા હોય તો જેટલી પણ કલમો મહત્ત્વની કરાવવામાં આવે છે આ મહ કલમોને રોજ એક વખત વાંચો જેથી કરીને પછી અંતે ગોખવું પડે એવું ના થાય રોજ એક વખત વાંચવાથી યાદ રહી જાય છે તો આજે બે પ્રકરણની કલમો જોવાની છે પ્રકરણ પાંચ પાંચ ક ગુનાહિત કાવતરું તો પ્રથમ જે એકસો ચૌદ સુધીની કલમો છે એ પ્રકરણ પાંચમાં આવે છે દુષ્પ્રેરણમાં પછીની ક અને વીસ ખ આ બંને છે એ પ્રકરણ પાંચ કમાં આવે છે પાંચ ક પાછળથી ઉમેરાયેલ છે એટલે ક છે અને એમાં પેટા કલમો પાંચ વીસ ક એકસો વીસ ક અને એકસો વીસ ખ પણ પાછળથી ઉમેરે જેટલી પણ પેટા કલમો છે એમાં ક ખ એક બે ત્રણ વગેરે લાગતું હોય તો આઈપીસી સામાન્ય બાબતો તો ધ્યાનમાં રાખવાની કે ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાઈઠ લોડ મેકેલો પ્રકરણ ત્રેવીસ પાંચસો અગિયાર કલમો દરેક ક જે કાયદા છે એના ફૂલ ફોર્મ કઈ સાલમાં અમલ આવે કઈ તારીખમાં અમલ થાય છે કેટલા પ્રકરણો છે અને કેટલી કલમો છે આ બાબત છે એ આપણે સ્વત યાદ હોવી જોઈએ એકસો સાત સમજવાનો પ્રયત્ન ચર્ચા કરવામાં આવેલ છે દુષ્પ્રેરણ એટલે શું અહિયાં ગુજરાતી ગ્રામરની દ્રષ્ટિએ જો તો આગળ છે દુષ્ એટલે કે ખરાબ દુશ્મન હવે દુશ એટલે કે કઈ ખરાબ બાબત છે ખરાબ રીતે અને પ્રેરણ એટલે કે પ્રેરણા આપવી દુશ પ્રેરણ એટલે કોઈ પણ ગુનાઈત કાર્ય કરવા માટે કોઈ બીજી વ્યક્તિને પ્રેરણા આપવી એને પ્રેરવો એને કહી શકાય દુશ પ્રેરણ દાખલા તરીકે બે વ્યક્તિઓ હોય છે એક વ્યક્તિ બીજા વ્યક્તિને એવું કહે છે કે બાજુના ઘરમાં કાલે કોઈ નથી બહાર જવાના છે તો ત્યાં પૈસા એટલા સોયનસો પડેલા છે તો તું એને ચોરી લે હવે આ બાબત થઈ દુષ્પ્રેરણ ચોરી કરવાની પ્રેરણા આપવી આઈપીસીમાં જેટલી જેટલી બાબતોને ગુનો કહેવામાં આવેલ છે આ બાબત કરવા માટે કોઈને પ્રેરવા એને ઉશ્કેરવા ગુનો કરવા માટે કેવા ગુનો કરવા માટેની સલાહ આપવી એને કહેવામાં આવે દુષ્પ્રેરણ સમજાય એક્ઝામ્પલથી વધારે યાદ રહેશે કોઈ વ્યક્તિ એક વ્યક્તિ છે એને બીજો વ્યક્તિ ચોરી કરવા માટેની પ્રેરણા કરે છે ખૂન કરવા માટેની પ્રેરણા કરે છે કોઈ પણ ગુનાની વ્યથા કરવાની પ્રેરણા કરે મહાવ્યથા કરવાની પ્રેરણા કરે તો ગુનો કરવાની જે પ્રેરણા આપે છે એને કહેવામાં આવે છે દુષ્પ્રેરણ એના દુષ્પ્રેમ એકસો આઠ દુષ્પ્રેરક સમાન બાબત છે દુષ્પ્રેરણ દુષ્પ્રેર સોરી દુષ્પ્રેરણા દુષ્પ્રેરણ કે દુષ્પ્રેરણા અને એકસો આઠ દુષ્પ્રેરક મતલબ કે જે વ્યક્તિ દુષ્પ્રેરણ કરે છે બીજી વ્યક્તિને ગુનો કરવા માટેની પ્રેરણા આપે છે એ છે દુષ્પ્રેરક તો પરીક્ષામાં કન્ફ્યુઝન પેદા ના થાય એટલા માટે એકસો આઠ માં એકસો સાતમાં દુષ્પ્રેક ની વ્યાખ્યા આપવામાં આવે છે મતલબ કે એકસો સાત મુજબ જે દુષ્પ્રેરણા આપે બીજાને ખરાબ કામ કરવાની કે ગુનાહિત કાર્ય કરવાની પ્રેરણા આપે એ દુષ્પ્રેરણ છે કે દુષ્પ્રેરણા છે અને એકસો આઠમાં માં દુષ્પ્રેરણા કરનારને શું કહેવામાં આવશે દુષ્પ્રેરક એક્ઝામ્પલ ને યાદ રાખીએ એક વ્યક્તિ છે બીજી વ્યક્તિને એના પાડોશનો ઘરમાં કોઈ નથી તો ચોરી કરવા માટેની સલાહ આપે છે પ્રેરણા આપે છે શું કયું થયું કહેવાય દુષ પ્રેરણા આપી કહેવાય દુષ્ટ પ્રેરણ થયું કહેવાય અને જે ચોરી કરવા ચોરી કરવાની સલાહ આપનાર છે એ આઈપીસી ની કલમ 108 મુજબ દુષ્ટ પ્રેરક કહેવામાં આવશે ક્લિયર હવે 109 અને 114 કલમોની આઈપીસી માં બહુ જ મહત્વ છે હંમેશાને માટે મહત્વની રહેવાની છે યાદ રાખીએ ખાસ એકસો નવ પરોક્ષ મદદગારી હવે એક વ્યક્તિ દુષ્પ્રેરણ કરે છે ઘરમાં ચોરી કરવાની સલાહ આપે છે એ દુષ્પ્રેરણ છે પણ હવે એ ઘરમાં અંદર એન્ટર થવાની ઘરમાં કઈ રીતે જવું ઘરમાં અંદર એન્ટર થવા માટે એવું કહે છે કે તાળું છે એ ઘરનું તાળું તોડવું પડે એમ છે તો જે દુષ્પ્રેરક છે એને એક કોઈ હથિયાર દૂરથી બતાવે છે કે સો એન્સો જગ્યા ત્યાં છે મતલબ કે જે ઘટના બને છે જે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરે છે એમાં દૂર રહીને મદદ જયારે કરે ને તો એને કહેવામાં આવે છે પરોક્ષ મદદગારી દુષ્પ્રેરક જ્યારે દૂર રહીને મદદ કરે છે તો એને કહેવામાં આવે છે પરોક્ષ મદદગારી બુક્સમાં તમને એકસો નવની વ્યાખ્યા કંઈક અલગ રીતે જોવા મળશે પણ એને બીજી રીતે યાદ રાખવાનું છે પરોક્ષ મદદગારી મતલબ કે એક વ્યક્તિનું ખૂન થાય છે બીજી વ્યક્તિ એને પ્રત્યક્ષ ખૂન કરવાની વેળાએ ખૂન કરવાની ઘટનાએ ત્યાં રહીને એને મદદ નથી કરતો બટ ક્યાંક દૂર રહીને ફોન દ્વારા ડાયરેક્શન આપે છે એને કહે છે કે એને ખૂન કરવા માટે આ કર આ ના કર એ વ્યક્તિ અહીંયા છે અહીંયા નથી તો એ મદદગારી કરે છે બટ એકસો નવ મુજબ પરોક્ષ મદદગારી કરે છે પ્રત્યક્ષ મદદગારી કરતો નથી ક્લિયર તો એકસો નવ માં છે પ્રત્યક્ષ સોરી પરોક્ષ એટલે કે દૂર રહીને કોઈ ગુનામાં મદદ કરવી એના પછી એકસો ચૌદ અહિયાં એકસો ચૌદ પેલા પેલી ઘટના પણ એકસો નવ ની વ્યાખ્યામાં લઈ શકાય કે કોઈ વ્યક્તિ ઘરમાં ચોરી કરવા જાય છે એને બહાર રહીને દૂર રહીને એની સાથે રહીને નહીં દૂર રહીને એક યા બીજી રીતે મદદ કરવી તો એકસો નવ મુજબ ગુનો બને હવે એકસો ચૌદ પ્રત્યક્ષ મદદગારી દુષ્પ્રેરક હાજરી પ્રત્યક્ષ મદદગારી એટલે કોઈ પણ જે ગુનો બને છે કોઈ પણ જે ગુનાહિત ઘટના બને છે એ ઘટના વખતે મદદગાર કરનાર જે દુષ્પ્રેરક છે એ ત્યાં પોતે હાજર હોય દાખલા તરીકે કોઈ વ્યક્તિનું ખૂન થાય છે ફરી એક વખત એક્ઝામ્પલ લઈએ ખૂન થાય છે એમાં હું એને દૂર રહીને મદદ કરું તો એ પરોક્ષ મદદગારી કહેવાય બટ ખૂન કરતી વેળાએ ખૂન કરવામાં ત્યાં હું હાજર હોઉં અને ખૂન કરવામાં એની મદદ કરું તો એ પ્રત્યક્ષ મદદગારી થાય ઘરમાં પેલો વ્યક્તિ ચોરી કરવા જાય છે એને હું દૂર રહી અને સલાહ સૂચનથી કે બીજી રીતે મદદ કરું તો એ પરોક્ષ મદદગારી થઈ બટ ચોરી કરતી વખતે હું ઘરમાં એન્ટર થાઉં છું એના જોડે પ્રવેશું છું તાળું તોડવામાં મદદ કરું છું તો આને કહેવામાં આવે છે પ્રત્યક્ષ મદદગારી મતલબ કે દુષ્પ્રેરકની હાજરી ઘટના બનતી વખતે તો એને એકસો ચૌદ મુજબ ગુનાહિત દોષિત સાબિત કરવામાં આવે દોષિત ઠેરાવવામાં આવે હવે એકસો ચૌદ કલમ કેમ મહત્વની છે કોઈ પણ કલમ સાથે કોઈ પણ ગુના સાથે એકસો ચૌદ છે એ જોડવામાં આવે કેમ કેમ કે કોઈ પણ ઘટના બને કોઈ પણ ફરિયાદ થાય હંમેશાને માટે ફરિયાદી એક વ્યક્તિ હોય છે ફરિયાદી સમૂહમાં હોતા નથી સોરી આરોપી એક વ્યક્તિને આરોપી તરીકે લેવામાં આવે છે એક વ્યક્તિ ફરિયાદી હોય છે એક વ્યક્તિ આરોપી હોય છે હવે એકસો ચૌદ ને થોડુંક વધારે સમજાવું તો જ્યારે બે વ્યક્તિ એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે ત્યારે મુખ્ય હુમલો કરનાર છે એ ફરિયાદી બને છે અને એકસો ચૌદ મુજબ બીજો જે વ્યક્તિ છે એને મદદ કરે છે પ્રત્યક્ષ મદદગાર બને છે મતલબ કે ખૂન કરવામાં સાથ આપીએ આવી ચૌદ મુજબ મદદગારી થાય મદદ મદદ સોરી હા લૂંટ કોઈ ચોરી કરવામાં કરીએ તો મુજબ પ્રત્યક્ષ મદદગારી થાય સીધી રીતે કરેલો હોય તો પણ ગેરકાયદેસર મંડળી જેવા જે ગુનાઓ છે એમાં મદદગારી જેવો શબ્દ નથી ઉમેરાતો કેમ કે એમાં એકથી વધારે વ્યક્તિ ઓલરેડી હોય છે પાંચ કે પાંચથી વધારે મતલબ કે દુષ્ક્રેરકની હાજરી ઘટનાની જગ્યાએ અથવા તો પ્રત્યક્ષ રીતે ફિઝિકલી કોઈને મદદ કરવી એનો મતલબ થાય છે એકસો ચૌદ પ્રત્યક્ષ મદદગારી હવે એકસો વીસ ક પ્રકરણ પાંચ એકસો વીસ ક ગુનાઈત કાવતરું અહીંયાથી એક બાબત ધ્યાન રાખવાની છે કે ગુનાહિત કાવતરામાં ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જરૂરી છે એક ને એક વ્યક્તિ કાવતરું કરી શકે બટ સાબિત ના થઈ શકે એ મનમાં ઘડેલો એક પ્લાન છે પણ ગુનાહિત કાવતરું એટલે કોઈ પણ ગુનો કરવાનો પ્લાન ઘડો કોઈપણ ગુનો કરવાનો પ્લાન ઘડવો મતલબ કે બે વ્યક્તિ મળે છે અને નક્કી કરે છે કે સો એન સો બેંક લૂંટવી છે સો એંસો જગ્યાએ આપણે ચોરી કરવી છે તો આવી જે પ્લાન ઘડે છે આવી જે ઘટના પોતાના મનમાં સેટ કરે છે બે વ્યક્તિઓ તો એ ગુનાહિત કાવતરું થઈ ગયું કે ભલે ચોરી થાય કે ના થાય લૂંટ થાય કે ના થાય બટ કોઈ પણ ગુનો કરવાનું કાવતરું કરવું એનો પ્લાન ઘડવો એને કહેવામાં આવે ગુનાહિત કાવતરું ગુનાહિત કાવતરા માટે ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જરૂરી છે

બે વર્ષ મોતની સજાને આજીવન કેદની અથવા તો બે વર્ષ સુધીની જે સજાને પાત્ર ગુનાઓ છે એમાં જો કોઈ વ્યક્તિ છે એ બાબતનું એટલા સુધીના ગુનાનું જો કાવતરું કરો તો એ મુજબ એને શિક્ષા આપવામાં આવશે કે એમાં એની મદદ કરી છે એવી રીતે ક્લિયર તો એકસો વીસ ખ છે ગુનાઈત કાવતરાની શિક્ષા એક વખત રિપીટ કરી લઈએ બહોળા પ્રમાણમાં હું સેક્શન કલમો તમને સમજાવવાનો પ્રયત્ન નહીં કરીશ કેમ કે આ સમજવી વધારે જરૂરી છે જેટલી કલમો કરો જેટલું કરો સ્પષ્ટ કરો

કલમ એકસો ચૌદ પ્રત્યક્ષ મદદગારી કલમ એકસો વીસ ગુનાઈત કાવતરું કલમ એકસો ગુનાઈત કાવતરાની શિક્ષા તો ફરી એક વખત કહી દઉં કે જેટલી પણ આ ઇમ્પોર્ટન્ટ કલમો છે જેટલી પણ આ મહત્વની કલમો છે એને રોજ એક વખત જોતા જાઓ એક વખત રિપીટ કરો એક વખત રટી લો જેથી કરીને તમારા કાયદાના જે જનરલી પોલીસ કોન્સ્ટેબલમાં ત્રીસ પાંત્રીસ બત્રીસ ત્રીસ બત્રીસ માર્કનું વેટેજ રહેતું હોય છે બંધારણ સહિત તો સરળતા રહેશે હજુ ભરતી નથી આવી તો અત્યારથી જ તમે તૈયારી ચાલુ કરી દો તો અને પીએસઆઈ એએસઆઈ માટે પણ આ કલમો મહત્વની છે પણ ત્યાં આખું પેપર હોય છે તો થોડુંક વધારે ડીપ કરવાનો પ્રયત્ન કરવાનો થેન્ક યુ